મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે હવે પ્રકરણ નંબર 11માં જઈએ અને 11માં નંબરના પ્રકરણના દાખલા જે છે તેને ગણવાનો પ્રયત્ન કરીશું. તો પ્રકરણ નંબર 11નું નામ જ છે ક્ષેત્રફળ અને પરિમિતિ. ક્ષેત્રફળ એટલે કે આપણે આગળ શીખી જ ગયા છીએ, જે વસ્તુ કોઈ ભાગ રોકે, જે સપાટી પર ભાગ રોકતો હોય તેને ક્ષેત્રફળ કહેવાય. જેમ કે તમારી નોટબુક છે, આ તમારી નોટબુક છે, આ નોટબુક આટલી જગ્યા રોકે છે, આ બધી રોકેલી જગ્યા, ધારો કે અહીંયા 2 સેન્ટીમીટરની જગ્યા રોકી, આ બાજુ 2 સેન્ટીમીટરની જગ્યા રોકી, તો આ બધી જે જગ્યા રોકે છે એને ક્ષેત્રફળ કહેવાય. અને આગળ આપણે સમજી જ ગયા હતા, છતાંય આપણે ફરીથી એકવાર, આ બધું જે અંદર જગ્યા રોકી છે એટલે ક્ષેત્રફળ, જે આ જગ્યાએ એમ કહીને મૂકીએ છીએ એટલે મારો હાથ કેવી આટલી જગ્યા રોકે છે, એવી રીતના તમારી નોટ મૂકો ને નોટ એટલે કે તમારી નોટ જેટલી જગ્યા રોકે છે, તમે નોટ બેન્ચીસ પર મૂકો છો અને બેન્ચીસનો જેટલો ભાગ જગ્યા રોકે છે, આ બધો ભાગ રોકી લઈને જગ્યા નોટ, તો તે આ બધું રોકેલી જગ્યાને સ્કેલથી આપણે માપીએ બંને બાજુથી. ધારો કે આ એમ લંબાઈ, એક બાજુ જે વધારે બાજુનું હોય, વધારે માપ આવે તેને લંબાઈ કહેશું, અને આ બાજુનું માપ માપીએ તો પહોળાય, એ રીતે આપણે માપીએ અને પછી બંનેનો ગુણાકાર કરીએ. ધારો કે હવે લંબાઈ આવી છે 3, આ બાજુનું 3 આવ્યું અને આ બાજુનું 2, તો કોને લંબાઈ ગણીશું? 3 અને 2 પહોળાઈ ગણીશું. તો હવે આનું ક્ષેત્રફળ કેવી રીતના શોધાય? શોધવું હોય તો તમે બેન્ચીસ પર નોટ મૂકી છે, બેન્ચીસની કેટલી જગ્યા રોકી છે તે શોધવા માટે તમારે શું કરવું પડે? તો લંબચોરસ નોટ છે, તેથી લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે જ છે, છતાંય 3×2 લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે 3×2 લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 3×6 એટલે કે 6 સેન્ટીમીટર જેટલી જગ્યા રોકી છે. આ એક ઉદાહરણ છે, એવું નહીં કે એની નોટનું માપ આટલું જ છે. આ રીતે આવી રીતના ક્ષેત્રફળ શોધી શકાય. ધારો કે ચોરસ કોઈ વસ્તુ છે, ધારો કે ચોરસ લંચ બોક્સ છે તમારો, તેને મૂક્યો છે તમે બેન્ચીસ પર, તો તેને કેટલી જગ્યા રોકી છે તે જાણવા માટે શું કરવું પડે? એની લંબાઈ જોઈએ, પડે ચોરસની તો બધી બાજુઓ સરખી જ હોય, ધારો કે આ બાજુ 2, આ બાજુ 2, આ બાજુ 2, ને આ બાજુ 2, તો 4×2 છે, પણ લંબચોરસમાં આપણે આ રીતે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતા હતા ને, હવે ચોરસના ક્ષેત્રફળમાં શું આવે? તો લંબાઈ ગુણ્યા જ લંબાઈ આવે, એટલે બધી બાજુની લંબાઈ સરખી જ હોય, એટલે 2×2 આવું આવે, એટલે કે 4 સેન્ટીમીટર એ બોક્સ, જે લંચ બોક્સ છે તેને જગ્યા રોકી છે. આવું આપણે આગળ પણ શીખી ગયા અને ફરી પાછું એકવાર જોયું, એટલે આને ક્ષેત્રફળ કહેવાય. પણ હવે ક્ષેત્રફળ તો આપણે સમજી લીધું, પણ પરિમિતિ કોને કહેવાય? તો પરિમિતિની ધાર જે છે ને, આ ધાર, એ ધારોનો સરવાળો, આ ધારોની જેટલી બાજુનો માપ છે એ માપોનો સરવાળો કરીએ ને એને પરિમિતિ કહેવાય. આ બધી જગ્યાએ રોકેલો ભાગ એને ક્ષેત્રફળ કહેવાય અંદર, પણ તો આ ધારે જેટલી ધાર છે એ બધાને પરિમિતિ કહેવાય. તો પરિમિતિ શોધવી હોય તો શું કરવું પડે? તો ધારો કે જો આ 2 છે, તો 2 બીજી બાજુની 2 છે, ત્રીજી બાજુની 2 છે, ચોથી બાજુની 2 છે, એ બધાનો સરવાળો કરવો પડે. 2×2 = 4, 5×6 = 7, એટલે કે 8 સેન્ટીમીટર આની પરિમિતિ થઈ કહેવાય લંચ બોક્સની. એવી રીતના જ આની પરિમિતિ શોધવી હોય તો શું કરવું પડે? તો લંબચોરસની પરિમિતિ શોધવાનું તો સહેલું જ છે. કેવી રીતના? તો એની લંબાઈ આ બાજુ પણ 2 હશે, પહોળાઈ પણ સરખી અને લંબાઈ પણ સરખી, આ 3 છે, તો આ બાજુ 3 અને આ બાજુ 2 છે, તો આ બાજુ પણ 2, એવું સમજી જ લેવાનું. કેવી રીતના? તો લંબચોરસની બંને બાજુઓ સરખી હોય, સામસામેની બાજુ, તો આમાં શોધવું હોય તો શું કરવું પડે? તો 2×3 અને 2×2 એટલે આપણે એને 2 બળ મૂકીએ છીએ, અને લંબાઈ વત્તા પહોળાઈ બંનેને ભેગી કરી દઈએ છીએ, એટલે 2, તમે એ રીતે 2 પછી અંદર મૂકવાની 3×2, ઓકે, એટલે શું થાય છે જોજો, આ 3 અને 2નો સરવાળો થાય એટલે કે 5 થાય છે, અને આ પણ બીજી વખત 5, એટલે 5×2 = 10, આ રીતે એની પરિમિતિ મળશે 5 સેન્ટીમીટર. અને જ્યારે ક્ષેત્રફળ શોધો છો ત્યારે વચ્ચે ચોરસ લખવું જરૂરી છે, 6 ચોરસ સેન્ટીમીટર, અહીંયા પણ ક્ષેત્રફળ શોધ્યું તો 4 ચોરસ સેન્ટીમીટર આવું લખવું જોયું છે. પરિમિતિમાં લખવું જરૂરી, ચોરસ લખવું જરૂરી નથી, એનામાં ફક્ત સેન્ટીમીટર લખીશું. આ રીતે પરિમિતિ શોધાય. હવે પરિમિતિ તમે આજે આ સૂત્ર દ્વારા શોધો છો ને, આવી રીતે આપણે આ લંબાઈનો સરવાળો કરીને આમાં પણ એવી રીતના શોધી શકાય. તો કેવી રીતના? તો લંબાઈ વત્તા પહોળાઈ 2×2 લંબાઈ અને 2×2 પહોળાઈ, એવી રીતના પણ તમે કરી શકો, 3×2 = 3×2 તો પણ એટલી જ પહોળાઈ મળે, 3×2 = 5,
બરાબર અને 3 ને 2 5 એટલે 5 ને 5 10 સેન્ટીમીટર તમારી પરિમિતિ થઈ આ રીતે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધતા શીખીશું પણ તમને ખબર પડવી જોઈએ કે આને ક્ષેત્રફળ કહેવાય વચ્ચે આખો જે ભાગ રોકે બધી જગ્યા રોકે એને ક્ષેત્રફળ કહેવાય અને ફક્ત ધારે જે રોકેલી હોય ધારે જે જગ્યા રોકેલી હોય એને પરિમિતિ કહેવાય ધાર એટલે કે બોર્ડર બોર્ડરે જે જગ્યા રોકેલી હોય એને પરિમિતિ કહેવાશે આના નંબર 146 પાના નંબર 146 પર બે ચોરસ આપેલા છે એક આટલું ચોરસ છે અને એક લાંબુ ચોરસ છે આપણે અહીં જોઈએ એક લાંબુ ચોરસ છે આ રીતે બે આ એક લંબચોરસ છે અને એક આ રીતનો ચોરસ છે એ પણ ચોરસ નથી લંબચોરસ જ છે કારણ કે એની બધી બાજુઓ સરખી નથી કેવી રીતના ખબર પડે કે આનું 6 સેન્ટીમીટર લંબાઈ છે અને આની 5 સેન્ટીમીટર લંબાઈ છે એટલે એ ચોરસ કહેવાશે નહીં જો બધી બાજુ 6 સેન્ટીમીટર હોય તો જ તેને ચોરસ કહેવાય અહીંયા 11 સેન્ટીમીટર છે અને અહીં 3 સેન્ટીમીટર છે બરાબર ને એટલે આ બંને ના જોવાનું છે કે આમાંથી કયો ટુકડો મોટો છે આ ટુકડો મોટો છે કે આ ટુકડો આકૃતિ નંબર એ આ ટુકડો એ છે કયો ટુકડો છે આ ટુકડો એ અને આ છે ટુકડો બી તો કોણ મોટું છે ટુકડો એ કે ટુકડો બી એ શોધવા માટે આપણે શું કરવું પડે તો આ ટુકડાના અમુક અમુક ભાગ કાપીને આની ઉપર લગાવવા પડે ધારો કે હું અત્યારે કાપી લેવા 11 સેન્ટીમીટર લાંબુ છે કેટલા સેન્ટીમીટર 11 સેન્ટીમીટર 11 સેન્ટીમીટર લાંબુ છે તો હું કેટલા ભાગ પાડું ખબર મારે 6 જોઈએ છે તો હું 3 3 ના ભાગ પાડું ધારો કે આના 1 મિનિટ જો આ 3 છે બરાબર ને 3 લંબાઈ છે તેથી હું 5 5 ના ભાગ પાડું 5 અને 5 5 5 ના આવી રીતના ભાગ પાડી દો અને આ 1 નો રાખો આ 5 નો આ 5 નો અને આ 1 નો 5 5 10 ને 1 11 થઈ ગયું આ રીતે ટુકડા પાડું એટલે 5 ને 5 10 જો 5 કેમ રાખ્યું કારણ કે આ રીતે ગોઠવાશે 5 અને આ 3 અહીંયા બીજા 3 અહીંયા એમ કરીને ગોઠવાઈ જાય આ રીતે પણ તમે ટુકડા પાડીને આની પર ગોઠવી શકો છો એટલે તમને ખબર પડે કે કયો ટુકડો મોટો છે પણ એની કરતાં પણ બેસ્ટમાં બેસ્ટ કયું છે કે તમે એની અંદર ચોરસ ખાના પાડી દો કેવી રીતના ચોરસ ખાના તો 1 સેન્ટીમીટરના 1 સેન્ટીમીટરનું માપ લઈને ટપકા કરી દેવાના તમે ડ્રોઈંગમાં કરતા જ હશો આ રીતે સ્કેલ મૂકવાની અને 1 1 સેન્ટીમીટરના ટપકા કરી લેવાના ધારો કે 1 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર 5 અને 6 આ રીતે 6 જ ટપકા થશે કેમ કારણ કે 6 સેન્ટીમીટર લંબાઈ છે કેટલા સેન્ટીમીટર લંબાઈ છે 6 સેન્ટીમીટર લંબાઈ છે તેથી 1 2 3 4 1 2 3 4 5 અને આ છઠ્ઠો 1 2 3 4 5 6 6 સેન્ટીમીટર લંબાઈ હોવાથી 6 જ ખાના પડશે આ બાજુ કેટલા ખાના પડશે તો આ બાજુ 5 સેન્ટીમીટર લંબાઈ છે એટલે 5 ખાના પડશે 1 2 3 4 અને આ 5 1 2 3 4 5 ખાના પડશે આ રીતે ચોરસ બોક્સ બનાવી દેવાના રહેશે આ રીતે ચોરસ બોક્સ બનાવી દેવાના રહેશે તમારે આ રીતે અને પછી આ ખાનાઓની ગણતરી કરવાની રહેશે ચોરસ ખાના બની જાય એટલે આમાં પણ એ રીતે જ કરવાનું રહેશે આ રીતે બોક્સ બનાવવાનું રહેશે આમાં 11 આવશે આ સાઈડ કેટલા ખાના પડશે 11 કેમ 11 કારણ કે 11 સેન્ટીમીટર છે આ બાજુ કેટલા ખાના પડશે તો આ બાજુ 3 ખાના પડશે 1 2 ને 3 તો 3 ખાના પડશે આ રીતે ને આ બાજુ 11 પડશે એવી રીતના ચોરસ 1 ચોરસ સેન્ટીમીટરના ચોરસ બોક્સ બનાવી દેવાના રહેશે અને પછી ગણતરી કરવાની રહેશે ચાલો આપણે અહીં બનાવ્યા છે આપણે જોઈએ તમે અહીં જોઈ શકતા હશો કે અહીં ચોરસ બોક્સના બંને ચોરસ આ લંબચોરસ જે છે તેના પણ અને આ લંબચોરસના પણ ચોરસ બોક્સ બનાવેલા છે ચાલો હવે ગણતરી કરો કે કેટલા બોક્સ છે તો ટુકડો એ ટુકડો એના ગણીએ તો જોજો આ બાજુ 6 અને આ બાજુ 5 તેને સરળતાથી ગણતરી કરવી હોય તો શું કરવું પડે અને આની સાથે ગુણાકાર કરી દેવાનો આ બાજુ 6 ખાના અને આ બાજુ 5 ખાના એટલે 6 5 30 ખાના તમે ગણી શકો છો અહીંયા 30 ખાના થયા હશે આના કેટલા ખાના બન્યા હશે તો આના ઊભા આડા 11 અને બીજા 3 એટલે કે 11 ગુણ્યા 3 આવી રીતના ખાના બન્યા હશે આ બાજુ 3 ખાના ને આ બાજુ 11 ખાના એટલે 11 તાલી 33 ખાના બન્યા છે આમાં 30 ચોરસ બન્યા અને આમાં 33 ચોરસ બન્યા તો કયો ટુકડો મોટો થયો ટુકડો બી મોટો કહેવાશે ને 30 કરતા 33 મોટા તેથી ટુકડો બી એ આની કરતા મોટો છે એટલે કે ટુકડો એ કરતા મોટો છે પણ કેટલો મોટો છે એ જાણવા માટે શું કરવું પડે તો 33 માંથી 30 બાદ કરવા પડે તો 33 માંથી 30 બાદ કરીએ
तो જુઓ ત્રણ ત્રણ ચોરસ સેન્ટીમીટર જેટલો મોટો છે. કેમ આપણે ત્રણ ચોરસ સેન્ટીમીટર કહીએ છીએ? કારણ કે એક ચોર આ એક ટુકડો જે છે તે એક ચોરસ સેન્ટીમીટરનો છે. તેથી ત્રણ ચોરસ સેન્ટીમીટર જેટલો ટુકડો બી મોટો છે અને આ એટલો નાનો છે. તમે અહીં જોઈ જ શકતા હશો કે આપણે ચોરસ બોક્સ બનાવીને પાડ્યા છે અને કહ્યા છે. તો આ રીતે તમે કયો ટુકડો મોટો છે, કઈ વસ્તુ મોટી છે તો એના ચોરસ બોક્સ પાડીને કરી શકો છો. પણ એની સરળતાથી ગણતરી કેવી રીતના કરી શકો? તો એને સૂત્ર મૂકીને તમે ગણતરી કરી શકો. આ લંબ ચોરસ છે તો લંબ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. આ બધું આપણે અંદર જ શોધવાનું છે. તો લંબ ચોરસનું ક્ષેત્રફળ એ જ છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા જે મેં વઢવડો હતી તેને લંબાઈ લીધી એટલે છ ગુણ્યા પાંચ. આનો ને આનો ગુણાકાર થાય એટલે આપણે એનું આખું ક્ષેત્રફળ મળી જાય. આમાં પણ એવું જ કર્યું છે. આ બધું ક્ષેત્રફળ શોધીએ છીએ આપણે. આમાં કેટલા મોટું છે આ ક્ષેત્રફળ શોધાય એટલે ત્રીસ ચોરસ સેન્ટીમીટર શું મળ્યું? એ આ લંબ ચોરસનું ક્ષેત્રફળ મળ્યું. આ ટુકડા એનું ક્ષેત્રફળ અને આ ટુકડો બીનું ક્ષેત્રફળ મળ્યું. તો કયું કોનું ક્ષેત્રફળ વધુ છે એટલે કે કોણ વધુ જગ્યા રોકે છે? તો ટુકડો બી વધુ જગ્યા રોકે છે. આ બધું ક્ષેત્રફળ કહેવાય. ક્ષેત્રફળ એટલે કે રોકેલી જગ્યાનો ભાગ, તેનું માપ. બરાબર આ રીતે કરવાનું રહેશે.